गुणातीतो अक्षरम ब्रह्म भगवान पुरुषोत्तम जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। राधा कृष्ण देव नी जय। सियावर रामचंद्र भगवान नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। प्रथम तो भगवान स्वामीनारायण चरण में वंदन साथे अमारा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने परम पूज्य महंत स्वामी महाराज ना चरण में वंदन साथे आप सौने नमस्कार। जय श्री कृष्ण। जय स्वामीनारायण। गीता ज्ञान केंद्र मुलुन द्वारा आयोजित आ वार्षिक उत्सव परम श्रद्धेय श्री हरिभाई कोठारी ना 80मो जन्मोत्सव એ નિમિત્તે આ પ્રાસંગિક સભાનું આયોજન થયું છે, એટલે કાર્યકર્તાઓને આયોજકોને તમામને ખૂબ ખૂબ અભિનંદન છે। આપ સૌ પણ એમના આયોજકોના આમંત્રણને માન આપીને પધાર્યા, આપ સૌને પણ અભિનંદન છે। વિશેષ તો શ્રી હરિભાઈ કોઠારીનું પુસ્તક જીવન દર્શન, એનું અંગ્રેજી ભાષાંતર શ્રી અંજનભાઈએ કર્યું, એમને પણ ખૂબ અભિનંદન છે। અને સાથે સાથે શ્રી મનોજભાઈ નગરસેવક અહીંયા પધાર્યા અને વડીલો બધા પધાર્યા છે, એટલે આ પ્રસંગ ખૂબ શોભી ગયો। હરિભાઈ કોઠારીએ જે પુસ્તક લખ્યું જીવન દર્શન અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન વિઝન ઓફ લાઈફ, એટલે કે જીવનમાં એક દીર્ઘ દ્રષ્ટિ, જીવનમાં સાથે અંતરદ્રષ્ટિ, જીવન જીવવાનો એક અભિગમ, એ તમામ વાતો વિઝન ઓફ લાઈફમાં સમાવેશ થાય છે। બહુ જ સાચી અને હકીકત વાત છે કે આ 70-80 વર્ષનું આપણું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી એ જીવન જીવતા આપણને આવડે તો એવરી મોમેન્ટ ઇઝ અ સેલિબ્રેશન। અને જો જીવન જીવતા ના આવડ્યું તો એવરી મોમેન્ટ ઇઝ અ ફ્યુનરલ। તો જીવન જીવવું જે વિઝન ઓફ લાઈફ, પૂજ્ય શ્રી હરિભાઈએ આપણને ખૂબ સુંદર વિચારો આપ્યા અને વર્ષો સુધી અહીંયા સ્થાનિકોએ એમના પ્રત્યક્ષ પ્રવચનોનો લાભ લીધો અને હમણાં જે વાત થઈ કે દર રવિવારે પણ એમના વિડીયો દ્વારા આપણને સુંદર લાભ મળે છે આવા સુંદર ઉચ્ચ પવિત્ર વિચારોનો, તો એમાં પહેલાં હકીકત આપણે સમજીએ કે જીવન બહુ મર્યાદિત છે। પણ ખૂબ સુંદર વાતો હરિભાઈને વિડીયો કોન્ફરન્સ અને વિડીયોમાં આપણે સાંભળ્યું કે જીવન જીવવાની કળા આવડે તો જીવન બહુ આનંદમય છે। ધીસ ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ, હ્યુમન લાઈફ છે એ ભગવાનની આપણને આપેલી એક ભેટ છે, અને ખૂબ સારી રીતે જીવી જાણીએ તો જીવનમાં આપણને આનંદ છે। તો એ જીવન કેવી રીતે જીવવું, થિયોરોટિકલ વાત તો ઘણી બધી આપણે સમજીએ છીએ અને સાંભળીએ છીએ, લેટ્સ ટોક પ્રેક્ટિકલ, આપણે થોડી પ્રેક્ટિકલ વાતો કરીએ કે જો વિઝન ઓફ લાઈફ, જીવન જીવવાની જે કળા છે એમાં બહુ જ પ્રેક્ટિકલ આપણે વાત સમજીએ તો આઈ ફીલ કે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ફોર થિંગ્સ। પહેલી વાત છે કે વિથ અ વન્ડરફુલ એકેડેમિક કેરિયર
you become a smart professional. Wonderful academic career and a smart professional. Biji vaat che, a complete family man. Triji vaat che, a great human being. And a chauthi vaat che, a staunch devotee of God. A char nu combination apna jivan ma aave ne. એટલે આપણને આપણા જીવનનું વિઝન દ્રષ્ટિકોણ આવ્યો કહેવાય અને પ્રેક્ટિકલી આપણે સારું જીવન જીવ્યા કહેવાય. સ્માર્ટ પ્રોફેશનલ, કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બિંગ એન્ડ અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ ચાર રોલ આપણે ખૂબ સારી રીતે ભજવવાના છે તો એ તમે જીવન જીવ્યા કહેવાય. આ લોકનું પણ કર્યું કહેવાય અને પરલોકનું પણ કર્યું કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક આઈએએસ થનાર યુવાન એમને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને વાત કરી કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર પોતાના અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત વાત પરથી આપ્યો કે જીવન જીવવાના પાંચ હેતુ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી વાત, આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, પ્રામાણિકતા અને નૈતિકતા આપણા કાર્યમાં રાખવા. ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો અને સદપ્રવૃત્તિમાં સમય અને શક્તિ આપવા. ચોથી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને પાંચમી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ પાંચ વાત બને એટલે આપણે જીવન જીવ્યા કહેવાય. દાન ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ હ્યુમન લાઈફ, એ પૂર્ણ રીતે એક માનવ જીવન છે. એટલે નિરંતર જે આપણે ક્રિયા કરીએ છીએ અને રોજિંદા કાર્યો કરીએ છીએ એ આ પાંચમાંથી એકમાં આવતા હોય એટલે તમારું જીવન સુમેળે ચાલે છે એમ સમજવું. સાથે સાથે પાંચેયનું બેલેન્સ દિવસ દરમિયાન, મહિના વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન મેન્ટેન થાય તો એ સુમધુર રીતે ચાલે. બૌદ્ધા લોકો શ્રીમદ ભગવદ્ ગીતાની જ્યારે વાત સમજતા હોય, અમે તો ઘણા બધાને નાના મોટા પ્રસંગે મળ્યા પણ એક વાત એમાંથી લઈને બેસે કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચના, કે તું સારા કર્મો કરતા જા. કે સ્વામી અમે એક સારા કર્મોમાં માનીએ છીએ અને નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. ઇટ ઇઝ ગુડ બટ ઇઝ ઓનલી 33%. એ તો કર્મયોગની વાત આવી, જ્ઞાન યોગ અને ભક્તિ યોગની વાત ક્યાં આવી? એ બે પણ સાથે જોઈએ ને. તમને કોક એકલું મિષ્ટાન પીરસી દેતો, તમારે રોટલી દાળ ભાત શાક પણ જોઈએ, ફરસાણ પણ જોઈએ, દરેક પ્રકારનો સ્વાદ જોઈએ ત્યારે પૂર્ણ આહાર કહેવાય ને. ઇન ધ સેમ વે યુ ઇન લાઈફ નીડ ઓલ થ્રી. કર્મયોગ પણ જોઈએ, જ્ઞાન યોગ પણ જોઈએ અને ભક્તિ યોગ પણ જોઈએ. પણ બૌદ્ધા લોકોને દોડવું ગમે છે, ક્રિયાવંત રહેવું ગમે છે, એક્ટિવ રહેવું ગમે છે, સાયલેન્સને નિષ્ક્રિયતા માને છે. એટલે આ કર્મણ્ય વાધિકાર હસ્તે એક શ્લોક પકડીને બેસે છે. લાઈફ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ. તો મેં તમને ત્રણ રીતે વાત કરી. પહેલી વાત મેં કહ્યું કે વિઝન ઓફ લાઈફ એટલે આ ચાર વસ્તુ, અ સ્માર્ટ પ્રોફેશનલ, અ કમ્પ્લીટ ફેમિલી મેન, અ ગ્રેટ હ્યુમન બિંગ એન્ડ અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત એમને પાંચ રીતે કરી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્ર કથિત પવિત્ર જીવન જીવવું અને નૈતિકતા પ્રામાણિકતા આપણા કાર્યમાં રાખવા, અન્યને મદદરૂપ થવું અને સત્પ્રવૃત્તિમાં શક્તિ સમય આપવા, ચોથી ભગવાનની ભક્તિ કરવી અને પાંચમું પોતાના આત્માનું કલ્યાણ કરવું. તો આ મહાપુરુષોએ બહુ વિચારીને સમજીને આપણને આ સત્શાસ્ત્રના સાર રૂપે પોતાના જીવનના અનુભવ પરથી આ બધી વાતો કરી છે. તો આવા ફ્રેગમેન્ટ્સમાં આપણું જીવન વ્યતીત થાય તો જીવનના અંતે તમને સંતોષ થાય. યુ કેન કીપ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ.
તમે જીવનના અંતે તમારી છાતી ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે હું મારું જીવન જીવ્યો. બાકી ઇટ્સ અ ડોગ લાઈફ, ડોન્કી લાઈફ એન્ડ કેટ લાઈફ. સવારે ઉઠે, હરે પરે, ખાઈ પીવે, ઉઠે બેસે, સંબંધીઓમાં સગાવાલામ ફરતો ફરે, કામ ધંધો કરે, પૈસા કમાઈ વાપરે. તે તો પશુ જેવું જીવન થયું. પશુ જંગલમાં જ કરે છે. પણ મનુષ્ય તરીકે જીવનમાં બધી વાતો આવે છે. એટલે ઘણી વખત વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ, હું એમને એક વાત શીખવાડું છું. આઈ ટેક અ સેમિનાર એઝ વેલ. 8+8+8 સિસ્ટમ. તમારા જે 24 કલાક છે, મેં કહ્યું ને હું બહુ જ પ્રેક્ટિકલ વાત કરીશ. તમારા જે 24 કલાક છે ને 8+8+8 સિસ્ટમમાં મૂકી દેવાના. પહેલા 8 કલાક છે એ તમારો જે વ્યવસાય છે એમાં તમારે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ મૂકવાનો. બીજા 8 કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ લેવો. થર્ડ 8 આવર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ કેન લીવ ઇટ વેલ, યુ વિન યોર લાઈફ. એન્ડ ઇફ યુ કાન્ટ લીવ ઇટ વેલ, યુ મે વિન લેસ ઓર સમટાઈમ્સ લૂઝ. ત્રીજા 8 કલાક છે જીવનના, એટલે કે 24 કલાકમાંથી, એ બહુ અગત્યના છે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H, and 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેઇથ. 3H એટલે હેલ્થ, હાઈજીન, હોબી. અને 3S એટલે યોર સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 6 વિભાગમાં અને 9 વિભાગમાં તમારા ત્રીજા 3 કલાક જવા જોઈએ. તો ઇટ્સ અ બેલેન્સ લાઈફ વેલ લીવડ. તો તમે બેલેન્સ સાથે લાઈફ જીવન જીવ્યા કહેવાય. તો આપણું વિઝન ઓફ લાઈફ સાચું. 8+8+8 સિસ્ટમ. આ હું પ્રેક્ટિકલ વાત કરું છું. એટલે રાત્રે સુવા જાઓ ત્યારે તમારે અંતરદ્રષ્ટિ કરવાની કે આજે 8+8+8 સિસ્ટમ મેક્સિમમ 80% સુધી મેનેજ થઈ. જો 80% સુધી મેનેજ ન થઈ તો યુ નીડ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ, યુ નીડ ટુ બી મોર પ્રેક્ટિકલ ધ નેક્સ્ટ ડે. એટલે આ વિઝન ઓફ લાઈફ છે, આ મનુષ્ય જીવન છે. આ રીતે જીવીએ તો ક્યારેય ખોટનો અનુભવ ના થાય, ક્યારે આપણને આળસ, કંટાળો, ઉદ્વેગ, ચિંતા, હતાશા, નિરાશા એનો પણ અનુભવ ના થાય. આઈ એમ વેરી ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. અને ઓન ધી અધર હેન્ડ આપણને સંતોષ, આનંદનો નિરંતર અનુભવ થાય. આપણે બધા અહીંયા બેઠા છીએ, બધા ઈચ્છીએ છીએ કે કાયમ આપણને સંતોષ અને આનંદનો અનુભવ રહે. યસ ઓર નો? તો એની માટે આ પ્રેક્ટિકલ ડાયમેન્શન્સ ઓફ લાઈફ આર અટમોસ્ટ નેસેસરી. તો એમાં જે પ્રથમ વાત આવે છે કે યુ નીડ ટુ હેવ અ વેરી ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન અને અ સ્માર્ટ પ્રોફેશનલ. જે આપણે પહેલા 8 કલાકની વાત કરી, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપના વ્યવસાયમાં, તો તમને ખૂબ જીવનમાં આનંદ આવશે. પુરુષાર્થ કરવો એ તો મનુષ્યનું કર્તવ્ય છે અને ભગવાને પુરુષાર્થ દરેકમાં મૂકેલો છે. પુરુષાર્થ વગર જીવન પૂરું થતું જ નથી. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ, ધ સ્લોએસ્ટ ગેઝલ એટલે કે ડિયર એટલે હરણ, ધ સ્લોએસ્ટ ગેઝલ હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર ધેન ધ ફાસ્ટેસ્ટ લાયન ટુ સી ધ ઇવનિંગ. જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો, નહીતરનો શિકાર થઈ જાય. એન્ડ ધ સ્લોએસ્ટ લાયન હેઝ ટુ રન મિનિમમ ફાસ્ટર ધેન ધ સ્લોએસ્ટ ગેઝલ ટુ સી ધ ઇવનિંગ. અને ધીમામાં ધીમો સિંહ હોય ને એને પણ ધીમામાં ધીમું હરણ હોય એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે, તો એ સાંજ જોશે ને તો ભૂખ્યો મરી જશે. આ વાર્તાના અંતે કન્ક્લુઝનમાં લખ્યું છે, સો વેધર યુ આર ધ ડિયર ઓર ધ લાયન, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હો કે સિંહ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એટલે પુરુષાર્થ તો આપણી જવાબદારી છે. હમણાં મનોજભાઈએ વાત કરી, એમને એક ઓબ્ઝર્વ કર્યું કે આજે ઘણા બધા યુવાનો આ કાર્યક્રમમાં છે અને આપણને પણ ઘણા બધા યુવાનોના ચહેરા દેખાય છે.
આપણે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન લઈને આગળ ચાલશું તો જીવનના ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. આ હું બહુ જ પ્રેક્ટિકલ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું કે જ્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે ત્યારે તમારે તમારી માટે આ વિઝન ઓફ લાઈફ એ છે કે તમારે એક સારું એકેડેમિક ક્વોલિફિકેશન જીવનમાં આવવું જ જોઈએ. ઇફ યુ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. પછી તમારે નોકરી શોધવા નહીં જવાની, નોકરી તમને શોધવા માટે આવે. આઈઆઈએમ અને આઈઆઈટીના કેમ્પસ પર શું થાય છે, એમએનસીના એક્ઝિક્યુટિવ્સ હાથ જોડીને કહેવાનું કે પ્લીઝ વિલ યુ બી એબલ ટુ વર્ક વિથ અસ. અને જો આઈએમ અમદાવાદમાંથી પાસ થાય છે 70 લાખ 80 લાખ 1 કરોડના એન્યુઅલ પે ઉપર બેસે છે. વિઝન ઓફ લાઈફમાં પહેલી વસ્તુ યંગસ્ટર્સ માટે યુ મસ્ટ હેવ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન. એ હશે તો તમને જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઓછા થઈ જશે. બે રીતે, મટીરિયાલિસ્ટિકલી પણ પ્રશ્ન ઓછા થશે અને કોઈ પણ જીવનના પ્રશ્નને પણ તમે સારી રીતે સમજી શકશો, એનાલાઇઝ કરી શકશો અને એનું સારું પરિણામ લાવી શકશો, જે સર્વના લાભાર્થે હોય. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જીવનમાં સારી વિદ્યા પ્રાપ્ત કરવી જ જોઈએ. એટલે ઘણા બધા યંગસ્ટર્સ છે એની માટે આ વાત છે. કોઈ કહેશે હું મને યાદ નથી રહેતું, કોઈ કહેશે હું ભણી નથી શકતો, તો એની માટે અમુક પુરુષાર્થ પણ જોઈએ ને સામે અમુક સંયમ પણ જોઈએ. એકવાર તમિલનાડુના એક ગામડામાં કોઈ જ્યોતિષ આવ્યા હશે અને બધાનું હાથ જોઈને કંઈક જ્યોતિષ ભાગતા હશે. એક યંગ મધર એના નાના બાળકને, 5-1 વર્ષનો બાળક હશે, એને લઈને ત્યાં ગયા અને એમને ચાલ જ્યોતિષને કીધું કે મારા નાનો બાળક છે, એનું જરા હાથ જોવો ને. એટલે પણ જ્યોતિષે કંઈક હાથ જોઈને કહ્યું હશે કે આ બાળક તો બહુ ભણશે નહીં, આનામાં કંઈ બહુ વિદ્યારેખા ભગવાને મૂકી નથી, એવું કંઈક કહ્યું હશે. એટલે પહેલાં માતા હતા એને જરા બહુ દુઃખ થયું, કારણ કે એમને એક સ્વપ્ન હતું કે મારો બાળક ખૂબ સારો અભ્યાસ કરે. બાળકે જોયું કે માતા રડે છે, રડતા રડતા બંને જણા માતાને દીકરો બંને ઘરે ગયા. ત્યાં જઈને એને માતાને પૂછ્યું કે માતા કેમ તું રડે છે, ત્યારે માતાએ કહ્યું કે તારા હાથમાં ભણવાની વિદ્યાની રેખા જ નથી. એટલે પેલા બાળકે પૂછ્યું ધારો કે હોય તો ક્યાં હોય, એટલે કંઈક માતાએ બતાવ્યું હશે કે આવી કંઈક રેખા હોય. પેલો બાળક દોડતો અંદર રસોડામાં ગયો, એક ચપ્પુ લીધું અને રેખા દોરી, લોહીની ધાર છૂટી ગઈ. એની માએ જોયું એટલે ચીસ પાડી બેઠી કે બેટા આ તે શું કર્યું. પેલા નાના બાળકે કહ્યું કે માં ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યાની રેખા મૂકતા ભૂલી ગયા હતા, તો આજે મેં મૂકી દીધી. આઈ ડીડ ઇટ. અને બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો. હી વોઝ ધ ફર્સ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ હિઝ વિલેજ. એણે એની માતાને કહ્યું કે હું ખાલી ભણીશ નહીં, હું વિલાયત ભણીશ અને વિલાયત ભણીને પછી પાછું વિલાયત ભણાવીશ. એ દીકરો મોટો થયો, ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા, ઓક્સફર્ડમાં વિઝિટિંગ ફેકલ્ટી થયા અને આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. વિઝન ઓફ લાઈફ જેની આપણે વાત કરીએ છીએ આજે, એમાં યુવાનો માટે પહેલી વાત આ છે, વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન પુરુષાર્થથી પ્રાપ્ત થાય જ છે અને સામે થોડો સંયમ નિયમ પણ જોઈએ. તમે જો મીડિયા પાછળ, સોશિયલ નેટવર્કિંગમાં, સોશિયલ મીડિયા પાછળ 2-3 અને 4 કલાક રોજના કાઢતો તો ફગેટ દેટ યુ વિલ હેવ અ ગુડ એકેડેમિક ક્વોલિફિકેશન. તમારી યાદશક્તિ પણ ખલાસ થઈ જશે અને તમને યોગ્ય સમયે યોગ્ય વિચારો પણ નહીં આવે. તમારે અત્યારે વિદ્યા અવસ્થા છે, તમારે એની જરૂર જ નથી. જેટલા મા બાપે એમના સંતાનો મચ્યોર એજમાં નથી આવે અને એમના હાથમાં મોબાઈલ આપ્યો છે અને હાથમાં સ્માર્ટફોન આપ્યો છે અને સ્માર્ટફોનમાં નેટ આપ્યું છે, એ મા બાપ પણ મૂરખ અને છોકરાય મૂરખ. આ હું એમને વાત નથી કરતો, તમે એમ ના માનતા કે અમે સંતો છીએ એટલે અમને આ વાતની ખબર નહીં હોય. આઈ કમ ફ્રોમ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. તમે અહીંયા દાદરમાં એક મંદિર જોયું હશે સેન્ટ્રલ રેલવે સ્ટેશનની સામે અને પાછળ 3,500ની કેપેસિટીનો 3-સ્ટોરી, આ 2 સ્ટોરી છે, 3-સ્ટોરી ઓડિટોરિયમ જોયો હશે. ત્યાં ચૂના ભટ્ટી પાસે અમારી પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ ચાલે છે.
અમે એક કે બે સંસ્થાની વાત કરી, આવી પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી 1300 સંસ્થાઓ ઊભી કરી, 1300. સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ એકલાથી ઊભી કરી. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર જાઓ, આબુથી નીકળો અને બોમ્બે સુધી પહોંચો, દર 25-40 કિલોમીટર અમારી એક સંસ્થા આવે. એટલું વન મેન શો કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એમણે જે પુરુષાર્થ કર્યો છે જીવનમાં, અનબિલીવેબલ. એ બીએપીએસ સંસ્થાના પ્રમુખ 65 વર્ષ રહ્યા, ફ્રોમ 1950 to 2015. દુનિયામાં બીએપીએસ સિવાય કોઈ સંસ્થા એવી નથી કે આટલી વિશ્વવ્યાપી હોય અને એ સંસ્થામાં ઇલેક્શન ન થયા હોય અને એક જ પ્રમુખ 65 વર્ષ સુધી રહ્યા હોય. એમાં એ ગુરુપદે 45 વર્ષ રહ્યા. એમના જીવનમાં એ 18,000 ગામડાઓમાં જાતે ગયા. જાહેર જીવન જીવનારી કોઈ વ્યક્તિને પૂછજો કે 18,000 ગામડામાં જવું એટલે શું, 18,000 ગલીઓમાંય નહીં ફર્યા હોય. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 70, 75, 78, 80 વર્ષની હતી ને, ત્યારે રાત્રે 12-12 વાગ્યા સુધી આદિવાસીઓના ગામડામાં એના ઝૂંપડામાં બેસીને આદિવાસીઓને નિર્વ્યસની કરતા અમે આંખે જોયા છે. જબરદસ્ત પુરુષાર્થ, પ્રચંડ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે. લોકો એમને પત્ર લખતા, પોતાના પારિવારિક પ્રશ્નો હોય, વ્યક્તિગત હોય, સાંસારિક હોય, વ્યાવસાયિક હોય, એની માટે સ્પષ્ટ ઉત્તર આપતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. એટ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન 70 લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર 45 યર્સ. તમે કાલે ઓફિસ જાઓ, તમારે 10 મેલનો જોબ લંચ પહેલા આપવાનો, તો તમારું શું થાય એ તમે અત્યારે કલ્પના કરી શકો છો. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 પત્રોના ઉત્તર આપ્યા. રોજ 500 વ્યક્તિઓને મુલાકાત આપતા, એમના પ્રશ્નો સાંભળીને ઉકેલ આપતા. 45 વર્ષ સુધી રોજ સાંજે 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેઠા અને લોકોને ઉપદેશ માર્ગદર્શન આપ્યા. અમારા જેવા 1100 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 750 થી પણ વધારે સંતો, અરે એમાંથી 150 થી પણ વધારે સંતો, દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાવર્ડ, કાનાગી મેલન, યેલ અને ઓક્સફર્ડમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી થયેલા છે. આમ એટલા માટે પરિચય આપ્યો કે તમને એમ ન થાય કે કદાચ મેં 2 પુસ્તક વાંચીને, 2 લેખ વાંચીને હું તમારી સામે ઊભો રહી ગયો. આ સંસ્થાના વહીવટ અને સંચાલનમાં મેં ફૂલી ઇન્વોલ્વ છે. સો વી નો વોટ ઇઝ મેનેજમેન્ટ, વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વી નો વોટ ઇઝ નેટવર્કિંગ, વી નો વોટ ઇઝ સિસ્ટમ. એટ ધ સેમ ટાઈમ વી ઓલ્સો નો વોટ ઇઝ લાઈફ એન્ડ સ્પિરિચ્યુઆલિટી. એટલે એના કોમ્બિનેશનથી તમને વાત કરવાની છે. એ પ્રમુખ સ્વામી મહારાજે એમના અનુભવ પરથી આ વાત કરી છે કે વિદ્યાર્થીઓને સંયમ રાખાવજો, નહીં તો એનું જીવન બરબાદ થઈ જશે. વિઝન ઓફ લાઈફમાં યુવાનો માટે પહેલી આ વાત અગત્યની છે. અને આ વાત સારા પ્રતિષ્ઠિત કુટુંબોમાં પણ પ્રવર્તે છે. આઈફોન જેને શોધ્યો, શું નામ, સ્ટીવ જોબ્સ, જેમને આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યો, આઈક્લાઉડ આપ્યું, એ સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમર, હમણાં થોડાક વર્ષો પહેલા મૃત્યુ પામ્યા કેન્સરના લીધે. પછી એમના ખાસ મિત્ર નિક બિલ્ટન અને એન્ડરસન, એમણે એમનું જીવનચરિત્ર લખ્યું. જીવનચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ, કારણ કે ઇટસેલ્ફ ઇઝ અ બ્રાન્ડ નેમ. એ જીવનચરિત્ર તમે વાંચજો, માતા પિતાએ પણ વાંચવું જોઈએ અને સંતાનોએ પણ વાંચવું જોઈએ કે વોટ ઇઝ અ ફેમિલી લાઈફ. સ્ટીવ જોબ્સનો એક પ્રસંગ નિક બિલ્ટન લખે છે કે એકવાર સાહજિક જ મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ, તમારા છોકરા કોઈ આઈફોન યુઝ કરે છે. ત્યારે એમની દીકરીની ઉંમર લગભગ 15-1 વર્ષની હતી, એમના દીકરાની ઉંમર 12-1 વર્ષની હતી. સ્ટીવ જોબ્સે કહ્યું કે માય ચિલ્ડ્રન સો ફાર દે હેવ નોટ ટચડ એન આઈફોન. આ જીવનચરિત્રમાં લખેલું છે, હું તમને નામ સાથે આપું છું. જીવનચરિત્રનું નામ સ્ટીવ જોબ્સ અને આ લેખક નિક બિલ્ટન,
જે ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર 30 વર્ષ સુધી રહેલા, એટલે બહુ પ્રેસ્ટિજિયસ પોસ્ટ ઉપર રહેલા. નિક મિલ્ટન કે મારા હાથમાંથી ઓલમોસ્ટ પેન છૂટી ગઈ કે વોટ આર યુ ટોકિંગ સ્ટીવ, તો કે યસ ઇટ ઇઝ. એમને પૂછ્યું વાય, સ્ટીવ જોબ્સે કહ્યું કે મેં અને મારા પત્નીએ સાથે બેસીને ખૂબ ચર્ચા કરીને નક્કી કર્યું કે ટુ વોટ એક્સટેન્ડ આપણે આપણા બાળકોને ટેકનોલોજી સાથે એક્સપોઝર આપવું જોઈએ. પછી અમે એક નિયંત્રણ મૂક્યું, એક સમજદારી મૂકી, અમે અમારા સંતાનો સાથે બેઠા અને સંતાનોને અમે આ શીખ આપી કે બેટા આ બધી વસ્તુ તને અત્યારે ગમશે, સારી લાગશે, મજા આવશે, તારા મિત્રો પાસે પણ હશે એટલે તને લેવાનું મન થશે, પણ તારા ભવિષ્ય માટે આ વસ્તુ ખોટી છે. અત્યારે તું સારો અભ્યાસ કરી લે, તું સારો અભ્યાસ કરીને સારી પદવી પ્રાપ્ત કરીશ ને તો આવી બધી વસ્તુ તો તારા જન્મદિવસના દિવસે એમનેમ લોકો ઘરે આપી જશે. આવી સ્ટીવ જોબ્સ અને એમના પત્નીએ નાના બાળકોને સમજાવ્યા અને એમના બાળકોએ રાજી થઈને હા પાડી, સમજીને હા પાડી, અને જ્યાં સુધી 18+ 19+ એટલે મચ્યોર એજમાં ના આવ્યા ત્યાં સુધી લોકોએ માંગ્યું પણ નહીં. તમે અહીંયા ઘણા મા બાપ બેઠા છો, તમે કોઈ દિવસ આ રીતે તમારા સંતાનો સાથે ચર્ચા કરી? કોઈ આમ માથું આમ હા નથી, હા હોય તો કદાચ 2-5% હોય તો એને ધન્યવાદ છે, અભિનંદન છે. તમે કોઈક સારી ફિલ્મ જોઈ આવ્યા હશો, એની ચર્ચા કરી હશે. તમે કોઈ હિલ સ્ટેશન ઉપર ફરી આવ્યા હશો, એની ચર્ચા કરી હશે. કદાચ કોઈ સારો આર્ટિકલ વાંચ્યો હશે, કોઈ સારી વાત જાણી હશે, તો એની પણ ઓવર ધ બ્રેકફાસ્ટ, ઓવર ધ ડિનર યુ માઇટ હેવ ટોક્ડ સમથિંગ, ડિસ્કસ્ડ. પણ આ વિઝન ઓફ લાઈફની ચર્ચા કરી કે બેટા તારી માટે શું સારું છે ને શું સારું નથી? દરેક મા બાપ ફરિયાદ કરે છે, કારણ કે અમે તો દર વર્ષે ઉનાળામાં ફેમિલી શિબિર દેશ પરદેશમાં કરતા હોઈએ. એવરી પેરેન્ટ હેઝ અ કમ્પ્લેન કે સ્વામી હવે આજકાલના છોકરા બગડી જ ગયા છે ને, કંઈ માનતા જ નથી ને, એને કહેવાનો કોઈ અર્થ જ નથી. તું શું કામ આટલો બધો હારી જાય છે ભાઈ? આ 3 વાક્ય સાંભળવા મળશે, જોજો. તે બધું તું શું કામ હારી જાય છે? તું કહેવાનું, વર્તવાનું, પ્રેમથી કહેવાનું ચાલુ રાખ ને. એટલે યુવાનો માટે આની ઉપર તમે નિયંત્રણ મૂકશો તો યાદશક્તિ પણ વધશે, પુરુષાર્થ કરવાની શ્રદ્ધા પણ વધશે અને સારી રીતે તમે આગળ પણ આવી શકશો. અને સારું એકેડેમિક ક્વોલિફિકેશન હશે તો તમને કદાચ ઘણા યુવાનોને ખ્યાલ નહીં હોય કે કઈ કક્ષાના પગાર એમએનસીઝની સીઈઓ આપે છે. એમએનસીઝ જે સીઈઓને પગાર આપે છે 10 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 50 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 100 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 200 કરોડના પણ પગાર હોય છે. તમે અહીંયા બેઠાલા મા બાપ એવું ઈચ્છો છો કે મારો છોકરો કે દીકરી આવું સારું ભણે ને આ કક્ષાએ પહોંચે, યસ ઓર નો? તો એની માટે તમારે થોડો સમય આપવો પડે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. બગીચામાં ઘાસ ઉછરે અને ઘરમાં છોકરા ઉછરે બે સરખું ના કરવું. બગીચામાં ઘાસ ઉછરે ને એમાં શું હોય કે રવિવારે એક તમે અમેરિકા ને યુરોપમાં જાઓ ને તો ઘરની બહાર પેલું ઘાસ હોય ને, એટલે કે લોન એના ગાર્ડનમાં, એને રવિવારે સવારે એકવાર અટેન્ડ કરે, મોં કરી નાખે, મશીનથી કટ કરી નાખે, પછી સોમથી શનિ એને પૂછવાનું નહીં. એમ તમે તમારા સંતાનોને રવિવારે એક સવારે એકવાર ખાલી પૂછી લો, 6 દિવસ સ્કૂલે ગયો હતો તો કે હા, એક્ઝામ હતી તો કે ના, હવે ક્યારે એક્ઝામ તો કે પપ્પા મહિના પછી છે, બરોબર વાંચે છે ને તો કે હા, કમ્પ્લેન નથી ને તો કે ના, હોમવર્ક કરે છે તો કે હા, ક્લાસવર્ક તો કે હા, ટીચર તો કે કંઈ કમ્પ્લેન નથી, સારું જા રમ. પેલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઇન્કવાયરી કરતો હોય ને છોકરાની, પછી એમાં કંઈ લાંબો બલિવાર આવે નહીં. એટલે વિદ્યાર્થીને સારા એકેડેમિક ક્વોલિફિકેશન માટે મેં આ તમને 3 વાત કરી. એક તો વિદ્યાર્થીએ પુરુષાર્થ કરવાનો રાધાકૃષ્ણની વાત કરીને, બીજું સંયમ નિયમ રાખવાનો સ્ટીવ જોબ્સની વાત કરીને, ત્રીજો માતા પિતાના રોલની વાત કરી કે એમને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. તમને શેર બજારમાં કદાચ 10-એક સ્ક્રિપ્ટના ભાવ હશે, કારણ કે તમને એમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એ જોઈએ, એ જરૂરી છે કે તમને ભાવ યાદ હોય, પણ સાથે તમારા સંતાનોના મેથ અને સાયન્સના પણ માર્ક્સ યાદ રાખવા કે 50માંથી 45 હતા, પછી 40 થયા, પછી 22 ઉપર આવી ગયો છે. એ સ્ક્રિપ્ટ ઘટે છે ને એનું પણ ટેન્શન લેજો. હા, ખાલી પેલી બીએસસી કે એનએસસીની સ્ક્રિપ્ટ ઘટે ને એનું એકલાનું ટેન્શન નથી, આ પણ એક ટેન્શન છે. તો ધ ફર્સ્ટ આસ્પેક્ટ ઓફ લાઈફ ઇઝ અ વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન એન્ડ ધેન યુ બીકમ અ સ્માર્ટ પ્રોફેશનલ.
પુરુષાર્થ પણ આપણે આપણા વ્યવસાયમાં આપણે બેઠા છીએ બધા કરીએ છીએ, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવાની. ઓવર લવ ઓફ મની ઇઝ ડેન્જરસ એન્ડ પોઈઝન. પૈસા પ્રત્યે એટલો બધો પ્રેમ રાખવાની જરૂર નથી, એના લીધે ખોટું થાય છે. ધ અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાય ઇઝ ધી એક્સ્ટ્રા વર્ક યુ ડીડ યુ શુડન્ટ હેવ ડન. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું તમારે કરવાની જરૂર નહોતી, અને કદાચ હતા. પૈસા વિશે એટલું સમજી રાખજો કે યુ હેવ ટુ ગીવ ઇટ ઓર લીવ ઇટ, યુ કાન્ટ ટેક ઇટ વિથ યુ. પૈસા સાથે નથી આવતા, કાં તો મૂકીને જવા પડે અને કાં તો પછી ક્યાંક આપીને જવા પડે સદ પ્રવૃત્તિમાં કોઈક સદ સ્થાને. એટલે ઓવર લવ ઓફ મની ઇઝ અ પોઈઝન, એ ઝેર છે, એના લીધે આપણે ખોટું થાય છે. અને ખોટું થાય ત્યાર પછી માણસને પોતાની પ્રતિષ્ઠા, પોતાની સત્તા, પોતાનું સ્થાન કંઈ જ ભાન રહેતું નથી, અને પછી બધું ખોવે, કારણ કે અનૈતિકતા અને અપ્રામાણિકતા તરફ જાય. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસિસ કરો તો 8,000 કરોડનો માણસ અત્યારે જેલમાં છે. વિઝન ઓફ લાઈફ પૂરું, 7 યર્સ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં છે, દિવસમાં 3 વખત 3-પીસ સૂટ બદલતા હતા, અત્યારે તો કેદીના કપડાં પહેરીને ચટાઈ ઉપર સૂવે છે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય પણ તમે ખોટું કરો, તમે ભારત પાસપોર્ટ વગર છોડવું પડે. પાછા બોલાવે છે, આવે છે, એટલે ઘણા તકલીફ પડવાની, મોઢું ખોલશે એટલે. તમે હજારો પરિવારના સહારા બન્યા હોય, હજારો પરિવારને તમે ઘર બાંધી આપ્યા હોય, સ્ટીલ યુ કેન લાય બે સહારા ઇન તિહાર ફોર 4 યર્સ. 20,000 કરોડનો માણસ તિહારમાં છે, બધું વિઝન ઓફ લાઈફ પૂરું, લાઈફ બરબાદ થઈ ગઈ. નૈતિકતા અને પ્રામાણિકતા તમે જીવનમાં ન રાખો ને તો યુ સીઝ ટુ બી અ હ્યુમન બિંગ. ઇટ્સ એન એનિમલ લાઈફ, ઇટ્સ નોટ અ હ્યુમન લાઈફ. પ્રથમ જ મોટો સદગુણ જીવનમાં છે નૈતિકતા અને પ્રામાણિકતા. અને તમે જીવનમાં નૈતિકતા પ્રામાણિકતા ના રાખો તો તમને તમારા જીવન જીવવાનો આનંદ કેવી રીતે આવે? યુ આર કોન્સ્ટન્ટલી ચીટિંગ યોર ઓન કોન્સાયન્સ. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા માટે જાઓ ત્યારે પોચામાં પોચું સરસમાં સરસ ઓસીકું કહ્યું, તમારું ક્લિયર કોન્સાયન્સ હોય કે મેં કોઈને ખોટું કીધું નથી, ખોટા છેતર્યા નથી, મેં કોઈનું ખોટું લીધું નથી. ધેટ ક્લેરિટી, ધેટ કોન્સાયન્સ ઇઝ યોર સોફ્ટેસ્ટ પિલો. તો નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા જીવનમાં રાખવી, એમાં પ્રગતિ થોડી ધીમી થાય પણ નક્કર થાય. અને એ પણ એમાં બીજો દ્રષ્ટિકોણ સમજી રાખવાનો કે ખોટું લીધેલું લાંબુ રહેતું પણ નથી, ટકતું પણ નથી, અને વધારે લઈને જાય છે. આજે નહીં તો 10 વર્ષે, 10 વર્ષે નહીં તો 40 વર્ષે. જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો પ્રશ્ન આવશે જ. યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. બધું વિઝન ઓફ લાઈફ પૂરું થઈ જાય. ટૂંકમાં તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય ને તમે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બનો ને 35 વર્ષની કારકિર્દી પછી, તો પણ રવિવારે સવારે કેફમાં આવીને પ્લગની સામે ઉભા રહીને એમ ના કહેવાય કે ધીસ ઇઝ ધ યોર ચેરમેન, આઈ એમ પુટિંગ માય ફિંગર ઇન સાઇડ, સો ટેક કેર ઓફ ઇટ. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેનને પણ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. આ વાતમાં ઘણો મર્મ છે, તમે સમજો. એટલે તમે ગમે તે હો, ગમે તે જગ્યાએ હોય, ગમે તેટલી પ્રતિષ્ઠા હોય, જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા એટલે એથિક્સ છે ને, એ ઇલેક્ટ્રિકસિટી જેવા છે. જેમ ઇલેક્ટ્રિકસિટી એ તમારા પદ પ્રતિષ્ઠાને નથી ઓળખતા, એમ મૂલ્યો પણ છે તમારા પદ અને પ્રતિષ્ઠાને ઓળખતા નથી. ઇલેક્ટ્રિકસિટી તમને ચોંટાડી દે, એમ આ પણ તમને ચોંટાડી દે. એટલે કાંઈ ગર્વ લેવાની વાત નથી. સીધી લીટીની સમજણ છે કે નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી. આ તો વ્યવસાયની વાત કરી, વર્તનમાં પણ વિઝન ઓફ લાઈફ ઇઝ ડેવલપિંગ યોર પ્યોર કેરેક્ટર. જે આપણે વાત કરી છે તે ગ્રેટ હ્યુમન બિંગ, તો વર્તનમાં પણ નૈતિકતા અને પ્રામાણિકતા આવે.
વર્તનમાં પણ તમે નૈતિકતા અને પ્રામાણિકતા ચૂક્યા તો 10 વર્ષે 20 વર્ષે 30 વર્ષે અને 40 વર્ષે પણ મી ટુ ના કેસ ખુલે છે. ખુલે છે ને? હજી તો આ ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. મેં કીધું ને, વિઝન ઓફ લાઈફમાં આઈલ ટોક પ્રેક્ટિકલ, આઈલ નોટ ટોક થિયરી. હજી તો આ ટીપ ઓફ ધ આઈસબર્ગ છે. જેમ પેલી બરફની મોટી શિલા દરિયામાં જતી હોય ને, તમને એમ દેખાય કે ઘણી મોટી છે, પણ 1/10 પાર્ટ જ ઉપર દેખાતો. આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ, દેટ ઇઝ ધ ફોર્સ ઓફ બ્યુઅન્સી. ઉપર 1/10 પાર્ટ જ દેખાય, 9 ભાગ બીજા અંદર રહેલા હોય. એ આવશે બધા બહાર, અને એ આવે મી ટુ. એટલે મોટા કેબિનેટ મિનિસ્ટર હોય, ત્યારથી મોટીના મોટા એમએનસીના સીઈઓ હોય, બધાના રાજીનામા પડ્યા કે નહીં? કેબિનેટ મિનિસ્ટરથી માંડીને એમએનસીના સીઈઓ સુધી બધાના રાજીનામા પડ્યા. આ તો જેના નામ એવા હોય કે ન્યૂઝપેપરવાળાને લખી શકે એવા નામ જ આવે છે ન્યૂઝપેપર. બાકી એની નીચેનું લેવલ તો કેટલું છે, જે રોજના 15-25 તો એમને રેઝિગ્નેશન પડતા હશે. નૈતિકતા અને પ્રામાણિકતા વર્તનમાં ચૂક્યા, વિઝન ઓફ લાઈફ પૂરું. વિઝન ઓફ લાઈફમાં આવે છે. અને મી ટુ મુવમેન્ટ પછી મેં બહુ વિચાર કરીને કહ્યું કે ભવિષ્યમાં છે ને સી ટુ મુવમેન્ટ આવશે, એ આપણી પેઢી જોશે. કે તમે કોઈની સામે જોયું હશે ને અને એ દ્રષ્ટિમાં પણ મલિનતા હશે ને, એ પણ રિપોર્ટ થશે. દેટ ઇઝ કોલ્ડ ધ સી ટુ મુવમેન્ટ, એ આવશે. પણ જ્યાં સુધી કોર્ટમાં ને લીગલી પ્રૂવ ના થાય ત્યાં સુધી તો એને સજા ના થાય. આવતા 15-25 વર્ષમાં એવા સોફ્ટવેર ડેવલપ થશે, આપણે જોશું. અને બધી જગ્યાએ સીસીટીવી કેમેરા તો લાગેલા જ છે. લંડન દુનિયાનું એકમાત્ર શહેર છે જેમાં 1 સ્ક્વેર ઇંચ જગ્યા પણ કેમેરાના આઈની બહાર નથી. પબ્લિક સ્પેસ, 1 સ્ક્વેર ઇંચ પણ પબ્લિક સ્પેસ એવી નથી જ્યાં કેમેરો ના હોય. એવું બધે થઈ જશે. તે દિવસે વળી તમે કોકની સામે જોયું અને જે તે વ્યક્તિએ ફરિયાદ કરી કે ભાઈ મને એવું લાગ્યું કે ધીસ વોઝ મેલેશિયસ, આ ખોટી દ્રષ્ટિ હતી, વિકાર દ્રષ્ટિ હતી. એટલે સીસીટીવીમાં કેમેરામાં કેપ્ચર થયેલું હોય, કારણ કે પબ્લિક સ્પેસ ઉપર છો તમે. પછી આ 15-25 પ્રકારના સોફ્ટવેર એની ઉપર લાગુ પાડવામાં આવશે અને રિપોર્ટ પ્રિન્ટઆઉટ બહાર નીકળશે કે આ ખોટું હતું, એટલે તમને સજા. લીગલી સોફ્ટવેર પ્રૂવ કરશે. આ મારું એક મનન છે કે આ મી ટુ માંથી હવે સી ટુ પણ આવશે 15-25 વર્ષ સુધી. અત્યંત વર્તનમાં પ્રામાણિકતા અને નૈતિકતા જોઈ, યુ કેન નેવર ક્રોસ યોર લિમિટ્સ. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ, ક્રોસિંગ યોર લિમિટ્સ. એલઓસી ઉપર જાઓ એટલે ફાયરિંગ આવે જ સામેથી. એલઓસી ક્રોસ કરો, લાઈન ઓફ કંટ્રોલ. એટલે પેલી લાઈન ઓફ કંટ્રોલ વિશે તો આપણે બહુ ચિંતિત રહીએ છીએ, કારણ કે રોજ એક બે સમાચાર આવે કે સૈનિકોએ આતંકવાદીઓને માર્યા, અથવા આતંકવાદીઓ એકાદ બે આપણા સૈનિકને માર્યા. એટલે આપણને સૈનિક મરે એટલે સહેજે લાગણી થાય અને દુઃખ પણ થાય. પણ એ એલઓસીની આપણે ચર્ચા ઘણી કરીએ છીએ. આ એલઓસીની ચર્ચા કરજો હવે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. એટ યોર વર્કિંગ પ્લેસ, ઇન યોર સોશિયલ રિલેશનશીપ્સ, યુ શુડ બી એક્સ્ટ્રીમલી સેલ્ફ અવેર. વોટ આઈ એમ ડુઈંગ, વોટ આઈ એમ સીઈંગ, વોટ આઈ એમ ટોકિંગ, વોટ આઈ એમ સપોઝ ટુ ડુ, વોટ આઈ એમ નોટ સપોઝ ટુ ડુ. તો નિષ્કલંક ચારિત્ર રહેશે અને તો જીવનમાં આનંદ રહેશે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. એટલે વાણી, વર્તન, વિચારમાં વિવેક, નીતિમત્તા, પ્રામાણિકતા એની ખૂબ જરૂર છે. અને એની માટે જ આવા સમારંભ છે, આવી સારી વાતો છે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં ઘણા બધા આવા સ્થાન બનાવ્યા કે જ્યાંથી લોકોને આવી પ્રેરણાઓ મળે. તમે બધાએ અક્ષરધામ જોયું હશે, જસ્ટ રેઇઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, ઓલ ઓફ યુ. દિલ્હીનું અક્ષરધામ યમુનાના કિનારે 110 એકર જગ્યા ઉપર છે. ઇટ્સ અ રેકોર્ડ પ્રોજેક્ટ. હમણાં અમે ઘણા બધા ડેવલપર્સ અને બિલ્ડર્સના એક પ્રસંગમાં ગયેલા, ત્યાં મેં સાહજિક બધા મોટા મોટા ડેવલપર્સ અને બિલ્ડર્સ બેઠા અને પૂછ્યું કે તમારામાંથી કોઈએ આવા મોટા મેટ્રો સિટીમાં આવી મોટી નદીના 110 એકર જમીન ઉપર 5 વર્ષમાં નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ કર્યો હોય કહો તો કોણ આંગણી ઊંચી કરે? કોઈ ના કરે. પ્રમુખ સ્વામી મહારાજે આ રેકોર્ડ 5 વર્ષમાં પૂરું કર્યું. ત્યાંથી
ઘણા બધા લોકો જીવન જીવવાની પ્રેરણા લઈને જાય છે. દે ગોટ અ વિઝન ઓફ લાઈફ. 12 વર્ષ થયા અક્ષરધામ ઉદઘાટન સમારોહના, 13 વર્ષ પૂરા થશે. અમારે એવરેજ આવી 17,000 પીપલ પર ડે, 17,000 નો ફૂટફોલની એવરેજ આવી. પહેલા અમે પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે અમે પણ યાદ નથી રાખી શકતા, હવે અમે રેકોર્ડ પણ નથી રાખી શકતા કે લોકો ત્યાં આવીને કેવી રીતે પોતાનું જીવન પરિવર્તિત કરે છે. દે ગેટ અ વિઝન ઓફ લાઈફ, દે ગેટ અ ક્લેરિટી ઓફ લાઈફ. એમાં અમે જનરલ વિઝિટર્સ બુક પણ મૂકી છે કે જ્યાં દરેક વ્યક્તિને કંઈક પ્રેરણા મળી હોય તો પોતાનો અનુભવ પણ લખી શકે, અને કદાચ કોઈને કંઈ સજેશન હોય તો એ પણ લખી શકે. એમાં 2006 સાલમાં જનરલ વિઝિટર્સ બુકમાં એક સામાન્ય નાના વ્યક્તિએ વાત લખેલી કે મેં હરિયાણા કે એક છોટે સે ગાંવ મેં સે આતા હું, મેરી ઉમ્ર 50 સાલ કી હૈ, મેં જીવન મેં સિર્ફ 2 દફા યહાં દિલ્હી આયા હું, એક જબ હમારે ગાંવ મેં કોઈ બડે ઘર મેં શાદી થી તો બારાત મેં આયા થા, ઓર એક દૂસરી બાર યહાં અભી આયા. ગાંવ મેં સે સબને કહા કે ચલો અક્ષરધામ દેખને કે લિયે ચલતે હૈ, ઇસલિયે આયા. મેં બહુ છોટા આદમી હું, એ લખે છે, મેરા વ્યવસાય એ કે મેં ઘર ઘર જાકે દૂધ બાંટતા હું. પેલા ગામડામાં 70-80 ઘર હોય તો પેલા સાયકલ ઉપર દૂધ લઈને જાય ને કેનના, તો કે મેં દૂધ કે કેન લેકે ઘર ઘર જાતા હું, સુબહ મેં શામ 2 બાર દફા દૂધ દેતા હું. મેરે જૈસે ઓર 2 હૈ ગાંવ મેં, લેકિન યહાં આયા અક્ષરધામ કે દર્શન કિયે, પ્રદર્શની સબ દેખી, ઇતની પ્રેરણાએ મિલી કે આજ સે મેં પ્રતિજ્ઞા લેતા હું કે મેં અપને દૂધ મેં પાણી નહીં ડાલુંગા. એવું લખ્યું છે. એણે જઈને બીજા 2 દૂધવાળાને વાત કરી, એ લોકોને પ્રેરણા મળી. એટલે અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામડું, ત્યાં બધા આજે સારું અને ચોખ્ખું દૂધ કદાચ મુંબઈ વાસીઓ કરતાં પણ સારું પીવે છે, ને થેન્ક્સ ટુ અક્ષરધામ. સાઉથ નેપાલના એક ગામમાંથી 2 બિઝનેસમેન આવ્યા, ને એ લોકોએ જોઈને એટલી પ્રેરણા મળી કે આપણે નોનવેજ છોડી દઈએ, આલ્કોહોલ છોડી દઈએ, જો આટલી સરસ સ્થાન, આટલી સરસ પ્રેરણાઓ આપણને અહીંયાથી મળી છે. એ લોકોએ ગામમાં જઈને વાત કરી, ગામમાં બધાએ કીધું ચલો બધા અક્ષરધામ જોવા માટે. 600 જણાનું આ ગામ, અને લગભગ 12-14 બસ કરીને બધા અક્ષરધામ આવ્યા નેપાલથી દિલ્હી. બધાએ ત્યાં જોયું, બધાને પ્રેરણા મળી, અમારા સંતોને મળી, આવી એક સત્સંગ સભા થઈ, સંતોએ પ્રેરણા આપી, એક સાથે 600 બધાએ આલ્કોહોલ નોનવેજ બધું મૂકી દીધું. વિઝન ઓફ લાઈફ. જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનમાં પવિત્રતા જોઈએ. આજે એ ગામમાં કોઈ દારૂ પણ ગાળતો નથી. 3-4 જણાનો આ વ્યવસાય હતો, એ લોકોએ જાતે જ તોડી નાખી જગ્યા. તો આવી સારી પ્રેરણાઓ જીવનમાં મળે, એ જીવનમાં આપણે સંગ્રહી રાખીએ, એ પ્રમાણે થોડું જીવન જીવીએ, ધેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. ખાલી પૈસા કમાવા, પરિવારનો ઉછેર કરવો, સંતાનોને સારો અભ્યાસ કરાવો, સંતાનોને ટ્રેક પર ચડાવવા, એટલું ખાલી જીવન નથી. તો આ બધી વાતો આપણે સમજીને વર્તન વ્યવહારમાં રાખીએ, એ આપણું જીવન છે. તો યુ નીડ અ સ્માર્ટ પ્રોફેશનલ, અ ગુડ ફેમિલી મેન, અ કમ્પ્લીટ ફેમિલી મેન. આપણે રાત્રે કામ ધંધા કર્યા પછી ઘણી વખત 10 વાગે, 11 વાગે અને 12 વાગે ઘરે પહોંચીએ છીએ. 4 શનિ રવિ કાઢી નાખો એટલે મહિનામાં 22 તમારા વર્કિંગ ડેઝ થયા. મેં કહ્યું ને, આઈલ ટોક વેરી પ્રેક્ટિકલ. 22 જે તમારો વર્કિંગ ડે છે, એમાંથી 5 દિવસ રાત્રે તમને 9 વાગ્યા પછી આવવાની છૂટ, કારણ કે તમારે કામ ઘણું હતું, ઓવરલોડ છે અને એ પૂરું કરવાનું છે. બીજા 3-4 દિવસ તમને રાત્રે 8:30 પછી આવવાની છૂટ, કારણ કે ટ્રાફિક હતો અને કંઈક કામ હતું અને કોઈક મળવા માટે આવી ગયા. પણ બાકીના 15-1 દિવસ તમે જો રાત્રે 8 વાગ્યા સુધી પોતાના પરિવાર પાસે પાછા ન આવી શકો, તો સમજવાનું કે યુ આર અ વેરી બેડ મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. વહીવટ વ્યવહાર એવો છે ને કે બધાને ગમે. રાત્રે 12 વાગ્યા સુધી ઓફિસ ચાલતી હોય તો બેસી રહેવું ગમે, આવે લોકો મળે, વાહ થાય, કંઈક કામ નીકળે, કંઈક બેને ફોન કરીએ, એ બધા એવું બધું લોકોને ગમે છે બહુ. હાવર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે 8 વર્ષ સુધી આ સર્વે થયો, 110 દેશોમાં આ સર્વે થયો, દુનિયાના 5 ખંડ ઉપર, અને 1,00,000 પરિવારોને એના સ્વયંસેવકો મળ્યા અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી.
સર્વેનું મુખ્ય કારણ, મુખ્ય પ્રશ્ન એક જ હતો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. 67+ રિસ્પોન્ડન્ટ એવું કહ્યું કે અમારા પ્રમાણે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ એન્ડ હુ લવ યુ. તો પરિવાર છે એ તમારું સૌથી નિયર એન્ડ ડિયર વન છે, એને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લઈ લેવાનું કે ભાઈ આપણે રાતે 10:30 વાગે 11:30 વાગે આવે ત્યારે બહારનું ખોલે જ છે ને, એ ટેકન ફોર ગ્રાન્ટેડ કહેવાય. ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ ધેમ. કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. હી ઇઝ ધ ચેરમેન ઓફ ધી આદિત્ય બિરલા ગ્રુપ, અ 5 લાખ કરોડ કોંગ્લોમેરેટ ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એવા મોટા કોંગ્લોમેરેટ એમના પત્નીને ઇન્ટરવ્યુમાં પૂછ્યું, એટલે એમના કુમાર મંગલમને એમના પત્નીને ઇન્ટરવ્યુઅર પૂછ્યું કે તમે તમારો ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો, તમારો ઓફિસ આવર્સ હોય, મીટિંગ આવર્સ હોય, ટ્રાવેલ ટાઈમ હોય, પર્સનલ ટાઈમ હોય, ફેમિલી સોશિયલ, અને તમે ટાઉનમાં રહો છો ને આવી પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, હુઝ હુ ઓફ ઇન્ડિયા છો, તો તમારે રોજના 5 તો ઇન્વિટેશન હશે. તો કે હોય ને, તો કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો. કુમાર મંગલમ બિરલાના પત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ, અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે દરેકે પોતાનો મોબાઈલ ફોન એમના માતૃશ્રી કુમાર મંગલમ બિરલાના મધર એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. આમાંનું કંઈક કરવાના હોય ને તો તાલીઓ પાડજો, ખોટી ખોટી ના પાડતા. તો પેલા ઇન્ટરવ્યુઅરને આશ્ચર્ય થયું કે ધેન વોટ એકચ્યુઅલી યુ ડુ આફ્ટર ધેટ, તમે એના પછી શું કરો, જાણે કે લાઈફ ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ અ મોબાઈલ. આ ગેજેટ આપણી સેવા માટે બનેલું છે, આપણે એના નોકર થઈ ગયા. દર 3 મિનિટે આપણો હાથ જો મોબાઈલને ન અડે કોન્શિયસલી કે અનકોન્શિયસલી તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છીએ. રાત્રે 12 વાગે પણ આપણે વોટ્સએપ ખોલવા જોઈએ અને સવારે 5:30 વાગે જોઈએ તો તું સેલિબ્રિટી છું, અને સવારે 5:30 વાગે તમે મોબાઈલ ખોલો એટલે તરત વોટ્સએપ બતાવે, તમને એમ થાય કે 80 ચેટ અને 115 મેસેજ, ખુશ થાવ. પણ 80માંથી 60 ચેટ તો ગુડ મોર્નિંગ ના ફુરડા સિવાય કંઈ હોય છે, અને પછી તમે એમાંથી ગમે આગળ જાઓ તો પાછું 3 દાડે ફરતું ફરતું આવી જાય. હા, બપોર કોઈક નવરો હોય તો એકાદો ક્રોપ કરે કંઈક, બીજી રીતે જવા દે, કચરો જ છે. વોટ્સએપ ઇઝ એબ્સોલ્યુટલી ડસ્ટબિન, તમારો ટાઈમ એનર્જી બધું લઈ જાય છે. સમજી રાખો કે વોટ એવર ઇઝ ફ્રી અપોન ધીસ અર્થ યુ પે ઇટ બાય યોર ટાઈમ. પૃથ્વી ઉપર જે મફત હોય ને એની ચૂકવણી તમારે તમારા ટાઈમથી કરવી પડે, એની કરતા પૈસાની ચૂકવણી સહેલી છે. વોટ એવર ઇઝ ફ્રી અપોન ધીસ અર્થ યુ પે ઇટ બાય યોર ટાઈમ. આ બધું મફત જેવું જ છે ને, વોટ્સએપ ને બધું, તમે તમારા સમયની ચૂકવણીમાં કરો છો, ખબર જ ના પડે, સમય જતો રહે, એ રિસ્ટ્રિક્ટ કરવું પડે. તો ફેમિલી માટે તમે ટાઈમ આપો, ફેમિલી સાથે જમવા બેઠા હોય, દરેકના જમણા હાથમાં કોળી હોય ને ડાબા હાથમાં લેજો, આ તો બધાને ખબર છે, અનુભવ જ છે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઓલ ઇઝ, ઇઝ સમબડી સિટિંગ 100 માઇલ્સ અવે ફ્રોમ યુ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યોર બ્લડ રિલેશન જસ્ટ 2 ફીટ અવે? ડાઇનિંગ ટેબલ ઉપર તમારું બ્લડ રિલેશન તમારી સાથે બેઠું છે જસ્ટ 2 ફીટ દૂર, એના કરતા કોઈક 100 માઇલ દૂર વ્યક્તિ છે એ તમારી માટે વધારે અગત્યની છે? હા કે ના? તો મહેરબાની કરીને આજથી બધા નિયમ લેજો કે એટલીસ્ટ બધા સાથે જમવા બેઠા હો ત્યારે બધાએ મોબાઈલ બાજુ પર મૂકી દેવાનો. કુમાર મંગલમ બિરલાના ફેમિલીમાં જો આ થઈ શકતું હોય તો આપણે તો બધા એને એક એક તકો નથી વ્યવહાર વહીવટમાં, તો ના કરી શકો. આવી કંઈક સારી આદતનો નિયમ લઈને તમે જાઓ તો આ ગીતા જ્ઞાન સત્ર સાચું, તો હરિભાઈની વાતો દર રવિવારે સાંભળેલી સાચી, બાકી જેમ આપણે ધૂળમાં બેઠા અને ધૂળમાંથી ઊભા થઈએ પછી ઊભા થઈને આપણે શું કરીએ, ખંખેરી નાખે, એમ અહીંથી બહાર જઈને જેવો વોટ્સએપ ખોલશે એવું આ બધી વાત ખંખેરાઈ જશે. હાઉ મેની ઓફ યુ ડિસાઇડ કે ડ્યુરિંગ માય ડિનર ટાઈમ વિથ માય ફેમિલી આઈ વિલ નોટ ટચ મોબાઈલ? આંગળી ઊંચી કરો.
આંગળી ઊંચી રાખો, આંગળી ઊંચી રાખો, કે કાલથી હું પરિવાર સાથે જમીશ ત્યારે હું મોબાઈલને અડીશ નહીં. આગલી લાઈનમાં વડીલો ઊભા થાઓ, એક સારું દ્રશ્ય જોવા મળે તમને. બધા જુઓ, આ વડીલો જોઈને રાજી થશે. આઈ થિંક વી મસ્ટ ઓલ ગીવ અ બિગ હેન્ડ ટુ એવરીબડી યર. આ જીવન જીવ્યાનો હેતુ છે. ધીસ ઇઝ કોલ્ડ વિઝન ઓફ લાઈફ. આવી કંઈ એક સારી આદત લઈને તમે જાઓ તો આ સમારંભમાં આવ્યા કહેવાય. બાકી તો આવા હજારો સમારંભ થાય, કંઈ શીખીએ નહીં તો શું કામનું. વાતો ગમે, વિચારો ગમે, તાલીઓ પાડીએ અને પ્રશંસા કરીએ એટલે તમને ગમે ને અમને ગમે, પણ એમાં કંઈ લાંબી વાત બને નહીં. યુ મસ્ટ પુટ યોર ફૂટ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ડિસાઇડ સમથિંગ ટુ ડુ. That creates results. નક્કી કરવું પડે તો પરિણામ આવે. કુમાર મંગલમ બિરલાના પત્ની શ્રીએ કીધું કે 8 વાગે મોબાઈલ જમા કરાવી દઈએ, પછી બધા ડિનર ટેબલ ઉપર સાથે બેસીએ, પછી ઘણી દિવસની બધી વાતો જેને જે બન્યું એ કંઈક કરીએ, ફેમિલી હિસ્ટ્રીની કંઈક વાતો થાય, આગામી કંઈક ફેમિલીમાં પ્રસંગો તેના આયોજન સંબંધની કંઈક વાતો થાય. 9:30 વાગે અમે ઊભા થઈએ, 1.5 કલાક વિધાઉટ મોબાઈલ. Again, I am talking of the person of a 5 lakh crore conglomerate. આવા તો ઘણા બધા પરિવારોની વાત છે. એ લોકો જીવન સમજ્યા છે, જેમાં વિઝન ઓફ લાઈફ કે લાઈફ ઇઝ નોટ જસ્ટ મની એન્ડ મોબાઈલ. 9:30 વાગે માતૃશ્રી બધાને મોબાઈલ પાછા આપે, 10 જ મિનિટ માટે અર્જન્સી અને ઇમરજન્સી ચેક કરી લેવાની, કંઈક કામ હોય તો પ્રેમથી મેસેજ મૂકવાનો, કાલ સવારે 10 વાગે હું ઓફિસ છું ત્યારે મળીએ છીએ. બધા કામ પણ રાત્રે પતાવીને જ સુવે એવું જરૂરી નથી, કાલે કરીએ. બેલેન્સ ઓફ લાઈફ તો બહુ જરૂરી છે, તો સ્ટ્રેસ ઓછો થશે, તો બ્લડ પ્રેશર નહીં આવે, તો શુગર નહીં આવે. બધી ખોટી આદતો રાખવી છે અને પછી ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર મેડિસિન આપજો ને ખોટી આદતો બધી ઓછી થઈ જાવ કેજો, પણ પાછા તમારે મેડિસિનની કોઈ સાઈડ ઇફેક્ટ ના આવે પાછું જોજો, તારા બધી સાઈડ ઇફેક્ટ જ છે ને. એ વાત જીવનમાં સમજરૂપે ઉતરવી જોઈએ તો એ વિઝન ઓફ લાઈફ છે. દેટ મેક્સ યુ અ કમ્પ્લીટ ફેમિલી મેન. જીવનમાં પવિત્રતા સંબંધી પણ વાત સમજવાની. તમે વ્યસન રાખતા હોય, તમે નોનવેજ ખાતા હોય, તમે દારૂ પીતા હોય તો જીવનમાં પવિત્રતા નથી. આ બધી વસ્તુથી આપણને શારીરિક માનસિક નુકસાન છે તો બધી વાત તમને ખબર છે ને? યસ ઓર નો? વી હેવ હર્ડ ઇટ, વી હેવ રેડ ઇટ, સર્વેથી પ્રૂવ થયું છે, ક્લિનિકલી પ્રૂવ થયું છે, સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. અમેરિકામાં હમણાં બિલ પાસ થયું અને સિગરેટના પેકેટ ઉપર એવું કોઈ લખવું પડશે અમેરિકન કંપની છે કે સિગરેટ સ્મોકિંગ કેન કિલ યુ, ઇઝ નોટ ઇન્જુરિયસ ટુ હેલ્થ, એટલાથી હવે પત્તું નથી એટલે કિલ શબ્દ વાપરવો પડશે. રશિયાની ડ્યુમામાં હમણાં બિલ પાસ થયું. ડ્યુમા ઇઝ ધી પાર્લામેન્ટ, રશિયામાં પાર્લામેન્ટને ડ્યુમા કે DUMA. ડ્યુમામાં બિલ પાસ થયું કે ચિલ્ડ્રન અંડર 14 દે શુડ નોટ બી આઉટ ઓફ દેર હાઉસ આફ્ટર 9 PM બીકોઝ ઇટ ઇઝ ડેન્જરસ ફોર દેર એથિક્સ એન્ડ મોરલ્સ. 14 વર્ષથી નાના સંતાનોએ રાત્રે 9 વાગ્યા પછી ઘરમાંથી એકલા નહીં નીકળવાનું, કોઈ વડીલ સાથે હોય તો જ, નહીં તો એની નૈતિકતામાં પ્રશ્ન થઈ શકે ને નૈતિકતામાં વાંધો આવી શકે, એ ખોટા સંસ્કારો શીખે. ફ્રાન્સની ગવર્મેન્ટે હમણાં બિલ પાસ કર્યું કે આફ્ટર 6 યુ હેવ ધ રાઇટ ટુ રિજેક્ટ યોર વર્ક. સાંજે 6 વાગે ને એટલે તમે તમારું કામ રિજેક્ટ કરી શકશો. તમારા CEO કે MD પણ મેલ આવે અને મેલમાં ઉપર ટાઈમ હોય 6:01 તો તમે મેલનો જવાબ ન આપો તો તમને કોન્સ્ટિટ્યુશનલ અધિકાર છે. ઇટ્સ અ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ ટુ રિજેક્ટ વર્ક આફ્ટર 6. ટેન્શન ઓછું કરવા માટે, સ્ટ્રેસ ઓછો કરવા માટે, ડાયાબિટીસ શુગરના પ્રોબ્લેમ્સ બધા ઓછા કરવા માટે, ફેમિલી લાઈફ જીવી શકે એની માટે, ફેમિલી ડિસ્પ્યુટ્સ ઓછા કરવા માટે આ પ્રેક્ટિકલ કોન્ક્રીટ રિયલ સ્ટેપ છે. ન્યુઝીલેન્ડની ગવર્મેન્ટ અત્યારે વિચારે છે કે દેટ નેક્સ્ટ મંથ એ લોકો બિલ મૂકશે. પહેલી વાર એ પ્રયોગ છે, હવે પ્રયોગ કેટલો સફળ જાય એ લોકો હજી સમજે છે, પ્રયોગ ઉપર છે. 4 day week ફેમિલી લાઈફ માટે વિચારે છે બધા. આ બધી વસ્તુ આ બધું વિચારીને કંઈક અમલમાં મૂકીએ તો વિઝન ઓફ લાઈફ. બાકી ધડ દઈને 80 વર્ષ પૂરા થઈ જાય અને પછી કે પતી ગયું તો પતી જ જાય ને, તો પતવાનું જ છે.
આ તો મેં તમને રિયલ કોન્ક્રીટ ગવર્મેન્ટ ડિસિઝન્સની વાત કરી છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ આપવાના છે સિટીઝન્સને. આ બધી આ વાત હકીકત છે. એટલે 8+8+8 ની વાત સાચી તો વિઝન ઓફ લાઈફ. અને છેલ્લી વાત એ કરવાની, ધ ફોર્થ પાર્ટ, એઝ આઈ સેડ, યુ મસ્ટ બી અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ એઝ વેલ. ભગવાનમાં પણ પૂર્ણ શ્રદ્ધા રાખવાની, ભગવાન પ્રત્યેની પણ ભક્તિ રાખવાની. આ જસ્ટ બીકોઝ આઈ એમ અ સાધુ આઈ એમ ટોકિંગ ટુ, ઇટ્સ નોટ ધેટ. નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000 પણ વધારે રિસર્ચ પેપર્સ પ્રેઝન્ટ થયા છે, બાય મેન ઓફ સાયન્સ, બાય મેન ઓફ ફિલોસોફી નહીં, ભગવાધારી કે શ્વેતાંબરધારીએ પ્રેઝન્ટ કર્યું નથી, બાય મેન ઓફ સાયન્સ, કે પ્રાર્થનાથી, મેડિટેશનથી, નામ સ્મરણથી, મંદિરે જવાથી, ભગવાનના દર્શન કરવાથી શારીરિક, માનસિક ને આંતરિક કેટલો લાભ થાય છે ને, એ બધી મોટી મોટી યુનિવર્સિટીઝમાં રિસર્ચ થયેલી છે. એટલે હવે તો આ વાતને કોઈ ડિનાય કરી શકે એમ નથી. વિઝન ઓફ લાઈફમાં છેલ્લી વાત આવે છે, ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ. આ વખતનું નોબલ પ્રાઇઝ મેડિસિન માટે જેમને મળ્યું, 3 જણાને મળ્યું, જાપાનીઝ ડોક્ટર્સને. એ નોબલ પ્રાઇઝ શેની માટે મળ્યું? એ લોકોને કેન્સરના ક્યોર માટે એમને એક નવી થેરાપી શરૂ કરી, એક્સપેરિમેન્ટેડ, પ્રૂવડ. અત્યાર સુધી આપણે રેડિયોથેરાપી કે કીમોથેરાપી, વોટ એવર, ધીસ ઇઝ ઓટોથેરાપી. એમાં તમારે ઉપવાસ ચાલુ કરવાના. એ લોકોએ સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું કે હંગ્રી બોડી ઇટ્સ અપ ડેમેજ એન્ડ કેન્સર સેલ્સ. કે ભૂખ્યું શરીર હોય ને એ પહેલાં શું ખાઈ જાય? તમારી ડેમેજ સેલ્સ હોય, કોષો, અને કેન્સરસ સેલ હોય એ બધી ખાઈ જાય છે, અને પેટના એસિડમાં બધું પચી જાય છે. અને પછી એ ઉપવાસથી એમણે પ્રૂવ કર્યું કે જે આપણે WBC હોય, વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ હોય, જે આપણી બોડીની આર્મી કહેવાય, જે રોગ સામે લડે, આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ, દેટ ઇઝ WBC. તો એ વ્હાઇટ બ્લડ કોર્પસલ્સની ટી સેલ્સ હોય છે, જે એનું મુખ્ય સૈન્ય છે. એમણે કહ્યું કે આ ઉપવાસ તમે જો નિયમિત કરો, 15 દિવસે એક વખત નિર્જલ ઉપવાસ કરો, પાણીનું ટીપું પણ નહીં પીવાનું આખો દિવસ, તો આ ટી સેલ્સનો પાવર એટલો બધો વધે છે કે એક એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી નાખે એટલી તાકાત એમાં આવે છે, અને મારે છે. પણ આપણી ખાવાની ખોટી આદતો, રાત્રે 11:30 વાગે બર્ગર જોઈએ અને પેપ્સી જોઈએ, પતી ગયું ટી સેલ્સ. આપણી ખાવાની ખોટી આદતો, ઉઠવા બેસવાની ખોટી આદતો, રહેણી કહેણીની ખોટી આદતો, હરવા ફરવાની વર્તનની ખોટી આદતો, એના લીધે આ સાયન્ટિસ્ટે કીધું કે ટી સેલ્સનો પાવર દબાઈ જાય છે, બાકી કેન્સર થાય છે એનો. એટલો પાવર ભગવાને મૂકેલો જ છે અંદર. હવે આ વાત આ વર્ષે નોબલ પ્રાઇઝ ફોર મેડિસિન જે વૈજ્ઞાનિકોને મળ્યું, એ લોકોએ આ વાત સાબિત કરી. તો આપણા ઋષિ મુનિઓની વાત, ઉપવાસની 15 દિવસે 11 કરવાની વાત સાચી કે ખોટી? આ મેં તમને એક વાત કરી, આવી મારી પાસે 500 વાતો સાયન્ટિફિકલી પ્રૂવડ વાતો છે, 500+ આઉટ ઓફ 50,000 આઈ હેવ 500 પેપર્સની કોપીઝ મારી પાસે છે. હમણાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, એટલે 2 ડોક્ટર્સ, ડોક્ટર HG કોઈંગ અને ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, હું આ બધું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જોઈ શકો છો. એ લોકોએ પ્રયોગ કર્યો કે ભગવાનના નામ સ્મરણથી લાભ શું થાય. લોકો કે મને લાભ થયો એમ નહીં, લેટ અસ ગો સાયન્ટિફિક, એબ્સોલ્યુટ સાયન્ટિફિક. એ લોકોએ આખા અમેરિકામાંથી 4,000 વ્યક્તિઓને ભેગા કર્યા. એ 4,000 વ્યક્તિઓના 4 ગ્રુપ પાડ્યા, 1,000-1,000ના. એમાં પહેલું એજ ગ્રુપ હતું 4-12 બાળકો, બીજું એજ ગ્રુપ હતું 12-22 વર્ષના, એટલે તરુણો, યુવાનો. ત્રીજું એજ ગ્રુપ હતું 22-60, એટલે બૌદ્ધ વર્કિંગ ક્લાસ, જે આપણે બૌદ્ધ અહીંયા બેઠા છીએ. અને ચોથું એજ ગ્રુપ વોઝ 60-80, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ પીપલ. એ ચારે ચારને એ લોકોએ ભેગા કર્યા, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, એટલે એક વેરાઇડ સેમ્પલ હતું આખું. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને MRIs તૈયાર થયા, એટલે એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. કે એમના અમુક પ્રમાણે એ લોકો વિચાર કરે ત્યારે એમના હાર્મોન્સના સિક્રીશન શું હોય, એમના મનના ભાવો પ્રમાણે એના સિક્રીશન શું હોય છે, એનાથી એના શરીરને માનસ ઉપર અસર શું થાય છે, એટલે હાર્મોન સિક્રીશન વિચારો અને ભાવો પ્રમાણે આ સાયકોન્યુરો સોફ્ટવેર્સમાં ચેક થયા. પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય, ભગવાનની મૂર્તિને ધારીને તમે નામ સ્મરણ કરો.
ભારતીય પદ્ધતિ પ્રમાણે પલાઠી વાળીને જમીન ઉપર બેસાડ્યા, કારણ કે ભગવાનના નામ સ્મરણ માટે આદર્શ પદ્ધતિ છે, એ આદર્શ પદ્ધતિ છે. આપણે પશ્ચિમ જેવું નથી, ઊભો ઊભો ખાય ને ઊભો ઊભો નાય, આવે ત્યારે હાય ને જાય ત્યારે બાય, ઊભો ઊભો ખાય ને ઊભો ઊભો જ નાય. આપણે અમુક ઋષિ મુનિઓ આપણને બહુ સારા સંસ્કારો શીખવાડ્યા છે. એટલે આ એક્સપેરિમેન્ટ થયો, 5-7 વખત રિપીટ કર્યો, પછી કીધું ગો બેક ટુ યોર હોમ્સ, તમે 8 અઠવાડિયા સુધી રોજ આ 12 મિનિટનો પ્રયોગ કરજો. 8 અઠવાડિયા સુધી બધા ફેથફુલી કર્યો, કારણ કે દેવર પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયાના પ્રયોગ પછી બધાને પાછા બોલાવ્યા, પાછા 2-3 વખત પ્રયોગ કર્યો. સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0થી એ લોકોના ફરી વખત માઇન્ડ મેપિંગ થયા, ફરી વખત MRIs થયા, એમાં જે કન્ક્લુઝન રિપોર્ટ આવ્યા, યુ કેન રીડ ઇટ ઓન ધેર વેબસાઇટ્સ. પહેલો રિપોર્ટ આવ્યો કે જે 4-12 વર્ષના બાળકો હતા એ લોકોએ નિત્ય 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું ઇન અ મેડિટેશન પોસ્ચા, એ લોકોને 15-23% એ લોકોના મેમરી પાવરમાં વધારો થયો. આ લાભ છે કે નહીં? જે 12-22 વર્ષના તરુણો યુવાનો હતા એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. જે 22-60 વર્ષના હતા એટલે વર્કિંગ ક્લાસ હતો, એ લોકોને અરાઉન્ડ 15% ઇન્ક્રીઝ ઇન ધેર બફર કેપેસિટી, એટલે કે જીવનના ઝાટકા અને દુઃખ સહન કરવાની શક્તિમાં 15-25% વધારો. કેમ કે જીવનમાં જેટલા આવવાના હોય ને બધા આ ઉંમરમાં જ આવી જાય, 22-60માં જે ઝાટકા આવવાના હોય. અને જે 60-80 વર્ષના હતા રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને અબાઉટ 23% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિમાં લગભગ 23% વધારો આવ્યો. 80 વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં 23% વધારો આવે એ તમારી માટે મોટામાં મોટી વેલ્થ છે ને એ સમયે, કે હોસ્પિટલ ઓછું જવાનું થાય, દવા ઓછી લેવાની થાય, એટલે તમે સુખી અને તમારો દીકરો સુખી, દીકરાની વહુ તો એનથી સુખી, તમારું હોસ્પિટલ, કારણ કે ટિફિન એને મોકલવાનું, દવાનું ધ્યાન એને રાખવાનું, એટલે એ તો વધારે સુખી. કે તમે એમ ગરડાગટપણે નામ સ્મરણ કરો ને એમાં ઘરમાં ઘણા બધા સુખી છે, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, બધી રીતે. તો ધીસ એક્સપેરિમેન્ટ પ્રૂવડ કે બાય ચેન્ટિંગ ધ હોલી નેમ યોર મેમરી પાવર ઇન્ક્રીઝિસ, યોર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ ઇન્ક્રીઝિસ, યોર બફર કેપેસિટી ઇન્ક્રીઝિસ, યોર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ ઇન્ક્રીઝિસ. આ 5 લાભ થતા હોય ને તોય આપણી માટે પૃથ્વી ઉપર સ્વર્ગ જ છે. આ પ્રૂવ થયું એક્સપેરિમેન્ટલી. આવી 1000 વાતો છે. હમણાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કહ્યું, એ લોકોએ સંશોધન કર્યું કે ઓસ્ટિયોપોરોસિસ જે થાય છે ને, જે રોગમાં આપણા હાડકા બ્રિટલ થઈ જાય, કોઈ ડોક્ટર બેઠા હશે એમને ખબર હશે, ઓસ્ટિયોપોરોસિસ એટલે આપણા હાડકા જરા નબળા પડી જાય ને, બ્રિટલ થઈ જાય ને, તૂટી જાય પહેલા. એ ઓસ્ટિયોપોરોસિસ ન થાય એની માટે આપણે શું ઉપાય? 8 વર્ષ રિસર્ચ ચાલી. અને ઇંગ્લેન્ડમાં જે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે એ લોકોએ હમણાં સંશોધન પત્ર બહાર પાડ્યું, એની કોપી પણ મારી પાસે છે, કે ભારતીય રીત પ્રમાણે જ્યારે આપણે મંદિરે જઈએ ત્યારે આપણે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ ને, આપણે 3 રીત છે, વડીલોનો ચરણ સ્પર્શ પણ કરીએ, કોક વખત પંચાંગ પ્રણામ પણ કરીએ, અને પંચાંગ પ્રણામથી આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ છે ને. એ ભારતીય રીત પ્રમાણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કોઈ નાનપણથી ખાલી રોજ 5 કરે ને, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ લખ્યું કે એને ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, એને હાડકાં હંમેશા સ્ટ્રોંગ રહે, કારણ કે બધા હાડકાંને એમાંથી એનર્જી મળે છે. તો આપણા મહાન સંતોએ, ઋષિ મુનિ, આ બધી પરંપરા ગોઠવી છે, સાચી છે. તું કે ના સાચી નથી, એટલે કાં તો તને આ વાતનું જ્ઞાન નથી અને કાં તો અહમ છે અને કાં તો તારે સ્વીકારવું નથી, કારણ કે સ્વીકાર પાછું કંઈક કરવું પડે. એટલે ભગવાન વિશે કે ભગવાન સંબંધી કોઈ ક્રિયા વિશે કોઈ સંશય કરવો જ નહીં. More than 50% of it is scientifically proved and the rest 50% will get proved. વાત સાચી છે. અને હજારો ભક્તોનો જે આંતરિક અનુભવ છે તો હકીકત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આ લૌકિક લાભ છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આપણા આત્માનું કલ્યાણ છે. દેટ ઇઝ ધી અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ. આપણા મહાન ઋષિ મુનિઓ લખ્યું છે કે આપણને 84 લાખ જાતનું તંત્ર છે. દરેક યુનિમાંથી આપણે પસાર થયા છીએ. આપણે કૂતરા, ગધેડા, બિલા બધામાંથી પસાર થયા છીએ. એવું આપણા મહાન ઋષિ મુનિ આપણા શાસ્ત્રમાં લખેલું છે. 84 લાખ જાતના અવતાર પછી આપણને મનુષ્ય દેહ મળ્યો.
એ વખતે બેલેન્સ ઓફ લાઈફ, વિઝન ઓફ લાઈફ એન્ડ અચીવમેન્ટ ઓફ લાઈફ ના લઈ શકીએ તો અગેઇન દેટ સર્કલ સ્ટેન્ડ્સ. એ ચક્કર તો પાછું ઊભું જ રહે. એટલે અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ, હવે હું વિઝન ઓફ લાઈફની આગળ એક શબ્દ ઉમેરું છું, એક્ઝેક્ટિવ ટુ ઇટ, અલ્ટિમેટ વિઝન ઓફ લાઈફ ઇઝ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ, આપણા આત્માનું કલ્યાણ થાય, આપણો છેલ્લો જન્મ થાય, એ આધ્યાત્મિક જ્ઞાન છે. આ વાત કદાચ તમને ઓછી મનાય, ઓછી સમજાય, પણ આ વાતમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. કારણ કે જે મહાન વાતો અત્યાર સુધી આપણે મહાન ઋષિ મુનિઓ કથિત સાંભળી, એમણે જ આ બધી વાતો કરેલી છે. ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ રિયલ ફેક્ટ. માટે આ વિઝન ઓફ લાઈફ છે. અગેન આઈ રિપીટ, વન્ડરફુલ એકેડેમિક ક્વોલિફિકેશન એન્ડ અ સ્માર્ટ પ્રોફેશનલ. સેકન્ડ, અ કમ્પ્લીટ ફેમિલી મેન. થર્ડ, અ ગ્રેટ હ્યુમન બિંગ. એન્ડ ફોર્થ, અ સ્ટોન્ચ ડિવોટી ઓફ ગોડ. આ ચારે ચાર રોલ આપણે સારી રીતે ભજવી શકીએ તો આપણને વિઝન ઓફ લાઈફ આવ્યું કહેવાય. આઈ વિલ એન્ડ માય ટોક. છેલ્લી એક વાત કરીને આપણે પૂરું કરીએ. એક બહુ સરસ પુસ્તક હમણાં મેં એક રશિયન ઓથરનું વાંચ્યું. એ પુસ્તકનું શીર્ષક છે ધ ફાઇવ ચેમ્પિયન ક્વેશ્ચન્સ. એમના લેખક છે રોન કુર્તોસ. એમણે લખ્યું કે રોજ રાત્રે સૂતા પહેલા તમારે તમારી જાતને આ પાંચ પ્રશ્ન પૂછવાના, તો તમારો દિવસ સારો ગયો છે એમ તમારે સમજવાનું. એના ઉત્તર હામાં મળે તો. પહેલો ક્વેશ્ચન, વોટ એમ આઈ ગ્રેટફુલ ટુ ટુડે. હું કઈ જગ્યાએ કઈ વ્યક્તિને આજ માટે ઋણી છું. કોકનું તો ઋણ હોય ને તમારો દિવસ પૂરો કરવામાં, તેનો આભાર માનવો. દેટ મેક્સ યુ અ હ્યુમન બિંગ, દેટ ઇઝ યોર કેરેક્ટર. બીજી વાત એમણે લખી છે, જે પાંચમાંથી બીજી વાત એમણે લખી કે વે વોઝ આઈ હેલ્પફુલ ટુ ટુડે ટુ સમબડી. ક્યાંક મેં નાની નિસ્વાર્થ ભાવે મદદરૂપ થાય એવી કોઈ ક્રિયા કરી. થર્ડ ક્વેશ્ચન, વેર ડીડ આઈ ડુ અ ગુડ જોબ. મેં સારું કામ કર્યું મારા વ્યવસાયમાં કે મારા કાર્યક્ષેત્રમાં ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ લાવ્યો. ફોર્થ, ચોથો પ્રશ્ન પૂછવાનો, વોટ ડીડ આઈ લર્ન ટુડે. હું આજે કંઈક નાની સારી વાત શીખ્યો, ભલે નાની વાત હતી પણ એક સારી વાત મેં સાંભળીને શીખવાની શીખી અને કંઈક સારો નિર્ણય લીધો. અને પાંચમી વાત, હાઉ ડીડ આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ. મેં મારી જાતની કેવી રીતે સંભાળ રાખી, ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી. એટલે ફિઝિકલી એક્સરસાઇઝથી માંડીને મેન્ટલીથી સારા વિચારને વાંચનથી અને ઇમોશનલી સદભાવનાથી. આ પાંચ ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછો. અને બહુ જ સુંદર ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર બેસ્ટ સેલર હતું ઘણા વર્ષો સુધી, ધ ફાઇવ ચેમ્પિયન ક્વેશ્ચન્સ બાય રોન કુર્તોસ. એટલે આવા બધા સારા વિચારો, ધીસ ઇઝ વિઝન ઓફ લાઈફ, તો આપણું જીવન નિયંત્રણમાં રહે, ટ્રેક ઉપર રહે અને સુખી થવાય. તો આવા સારા વિચારો આપણા દરેકના હૃદયમાં સ્થિર થાય, આપણે ખૂબ સારું જીવન જીવી શકીએ એવા આજના આ શુભ દિવસે, જ્યારે આપણે આવા એક મહાત્મા કહી શકાય એવા શ્રી હરિભાઈ કોઠારી, જેમણે ખૂબ સુંદર વાતો દાયકાઓ સુધી આપણને આપી છે, સમાજને આપી છે, અને એમની વાતોથી, એમના ઉપદેશથી ઘણા બધા લોકોના જીવન પરિવર્તન થયા છે, એવા આપે પણ અનુભવ્યા છે, અમે પણ ઘણા બધાને અનુભવ્યા છે. એવા એક બહુ જ પવિત્ર આત્મા તે હતા. એમના આ 80મા જન્મદિવસે આપણે એમની વાતો અને એમના વિચારો, એમની જ આ જે વાતો મેં કરી એ બધી સંલગ્ન, સરખી, સપ્રમાણ અને એક ટ્રેક ઉપરની બધી વાતો છે. તો આ બધી વાતો આપણા જીવનમાં ઉતરે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.